ખોટા ઠરાવ પસાર કરીને સીમતળમાં બંને કામો શરૂ કરી દીધા હોવાનો આક્ષેપ કરાયો. જો કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લેઆમ થતો ભ્રષ્ટાચાર અટકાવવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. હવે તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. જસદણ તાલુકાના આંબરડી ગામે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ કરીને લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક રોડ અને ભૂગર્ભ ગટર સહિતના રોડ રસ્તાઓનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા પાયાથી જ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાથી ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે આંબરડી ગામના લાલજીભાઈ ભૂગાભાઈ લામકાએ જસદણ તાલુકા વિકાસ અધિકારી એમઆઈ બેલિનને આ કામોની યોગ્ય તપાસ કરીને પેમેન્ટ ન ચૂકવવા માટે થઈને લેખિતમાં ફરિયાદ આપી, જેથી તંત્રમાં ભારે દોડધામ મચી. જો કે આ અંગે જવાબદાર તંત્ર દ્વારા વિકાસ કાર્યમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવી તો આંબરડી ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાની ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેથી તંત્ર મુશ્કેલીમાં મુકાયું છે. રાજસ્થાન અભી કા પેરે તો અભી તો ઉંટવાડ ઉંટવાડ યહાં પે કિતને દિવસે કામ કરે? એક મહિના હુઆ. અચ્છા, ક્યાં કામ કર રહે હો? મજૂરી? ક્યાં કામ કરે? મજૂરી બ્લોક મે. બ્લોક કા? કિતને તક પટાઈ ગયે તું? છઠ્ઠી. છઠ્ઠી તો કિતના સાલ હુઆ તમે? 14 સાલ હુઆ. આંગે ફરિયાદી લાલજીભાઈ લામકાએ વિવિધ આક્ષેપો કર્યા છે. જણાવ્યું છે કે મારા ગામની અંદર રૂપિયા 4 લાખનું ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ઢાળ પણ ઊંધો આપવામાં આવ્યો છે. મોટા ભાગની ગટર તો વાડીઓમાં કરવામાં આવી છે, પણ ગામ તળમાં કંઈ નથી. બીજું, બાળકો પાસે પેવર બ્લોકનું કામ કરાવવામાં આવી રહ્યું છે, તે તંત્રને નથી દેખાતું. આ કામમાં ગામના સરપંચ, મંત્રી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છે. જ્યારે એન્જિનિયર આ કામની તપાસ માટે આવે છે ત્યારે બધું ઓકે છે તેવું કહીને ચાલ્યા જાય છે. તરીકે તમે શું હવે કરશો? સરપંચ તરીકે હું એને કહી દઉં કે ભાઈ બાળ મજૂર નથી, તમે બાળકોને રાખોમાં મોટા લાવો. ગામમાં કુલ કેટલાના કામ છે? કુલ કામ છે અહીંયા આપણા 4-5 લાખનું કામ છે. બસ સ્ટેન્ડ છે, 2 લાખની ગટર છે. અને આ જે અત્યારે ભૂગર્ભ ગટર જે છે ગામમાં અત્યારે અમને જે બતાવી, એ ઢાળ ઊંધો પડેલો છે, એ બારામાં આપનું શું કહેવાનું? કોઈ બાબતથી ઢાળ ઊંધો નથી પડ્યો, અમારે ગમણું ધંધુ પાણી હાલે છે. અત્યારે તમે સ્થળ ઉપર જોઈને? આ સ્થળ હું બેદીથી નઈને જ છું, સ્થળ ઉપર જ છું ખુદ. મારી લાઈન પાણી તૂટી જાય એટલે હું નઈને જ ઊભો રહું છું. તો આ બાળ મજૂર કામ કરે શું તમે કહે? એને આપણે એમ કહીએ કે ભાઈ તમારા બાળકો ન કામ કરાવે, બીજું તો આપણે શું કહેવાના? એને અમે ઉધડું આપી દીધું છે બ્રાસ માથે કામ. એને કદાચ લાગતું બોલે અમારે તો લેવલો લેવલ એલો છે, લેવલો લેવલ કામ કરવાનું. અમારે 1 રૂપિયા પણ ખોટું કરવાનું નથી. અમારે કોઈનો મારા સરપંચ તરીકે રૂપિયો કોઈનો ખાવાનો નથી. જો કોન્ટ્રાક્ટર બાળકો પાસે બાળ મજૂરી કરાવતા હોય તો કામ અટકાવી દેવું જોઈએ. ગામના સરપંચ કહે છે કે હું સરપંચ તરીકે કોન્ટ્રાક્ટરને બાળકો પાસે મજૂરી નહીં કરવાની સૂચના આપી દઈશ. કાલે આવ્યા હતા અંબરડી ગામના જે અરજદાર શ્રી લાલભાઈ, ને એને મને અરજી દીધી છે, એટલે એમનું જે નિવેદન અનુસંધાન અમે સ્થળ ઉપર તપાસ કરાવશું, અને તપાસ કરીને સાચી હકીકત હશે એ સાચી બહાર લાવી અને એ પ્રમાણે જોઈન કામ અમે માટેનું આગળ પ્રોસિજર કરી શકશું. તો એની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે ને? એવું ન ચાલી શકે. ભૂપતભાઈ પૂર્ણવૈરાગી, જીટીવી ન્યૂઝ, જસદણ.